सब्सक्राइब करो आ चैनल ने। શું કરો છો? અરે ડાન્સ કરો છો કે કુસ્તી કરો છો? હા અને બેટા, આપણે તારી સંગીત પાર્ટીમાં ડાન્સ કરવાનો છે, ગણપતિ પધરાવવા નથી જવાના. એક સારું ગીત વગાડો અને એના પર પ્રેક્ટિસ કરો ને. અરે મમ્મી, આ તો કાદંબરીએ સિલેક્ટ કરેલું ગીત છે. મારું સિલેક્ટ કરેલું ગીત તો તોબા તોબા. લો, એની પર તો હું નાચવાનો હતો. શરૂ થઈ ગઈ તમારી મજાક. બેટા, આપણા ગુજરાતીઓને સમજાય ને એવું કંઈ ગીત વગાડો ને, કંઈક ઓઢની ઓઢું કે એવું કંઈક. કમ ઓન મમ્મીજી, આજકાલના જનરેશનને ઓઢણી શું છે ખબર નથી. અને યાર પ્લીઝ, અમારા આઈટમમાં છે ને ઇન્ટરપ્ટ નહીં કરો, અમને અમારા રીતે પરફોર્મ કરવા દો. કાદંબરી બેટા, એ તારા થનાર સાસુમાં છે, આવી રીતે વાત ના કરાય. કરવા દો કરવા દો, આ તો લગ્ન પછીની સાસુ વહુની કબડ્ડીની પ્રેક્ટિસ અત્યારથી થઈ જાય. કાંઈ જરૂર નથી. હા ભલે બેટા, તમને ગમે ને એ ગીત પર ડાન્સ કરજો. ચાલો ચાલો ચાલુ કરો. શું ચાલુ કરો? તમે વચ્ચે ઇન્ટરપ્ટ કરીને આખો ટેમ્પો તોડી નાખ્યો. હા ઓકે ઓકે ઓકે, આપણે જેને 5 મિનિટનો બ્રેક લઈએ પછી શરૂ કરીએ. બ્રેક તો તા એસએમએસ બાબાનો ગરમા ગરમ એસએમએસ સાંભળો. મેદાનમાં આવી જાઓ, મેદાનમાં આવી જાઓ. શું છે, એક બાઈને કચરાના ડબ્બામાંથી જાદુઈ ચિરાગ મળ્યો. એ બાઈએ ચિરાગ ઘસ્યો, એમાંથી જીન પ્રગટ થયો. હુકમ મેરી આકી આકી. માણસ હોય તો આકા કે ને, આ તો સ્ત્રી હતી એટલે એને આકી કીધું. જીને કીધું કે હું તમને 3 વરદાન આપું છું, હું તમારા 3 વરદાન પૂરા કરીશ. બસ 3 જ રિસેશન એને પણ તો લાગે ને. તેણે પહેલું વરદાન માંગ્યું કે મને એકદમ સુંદર બનાવી દો. જીને કીધું કે આમાં પણ એક કન્ડિશન અપ્લાય છે, તમે જે માંગશો એના કરતાં 10 ગણું તમારા વરને મળશે. 2 મિનિટ તો બાઈ વિચારમાં પડી ગઈ. પછી એણે કીધું, વાંધો નહીં, મને સુંદર બનાવી દો. જીને કીધું, તથાસ્તુ. બીજું વર માંગ્યું સ્ત્રીએ કે મને પૈસાદાર બનાવી દો. પાછું જીને યાદ કરાવ્યું કે 10 ગણો તમારા વર પૈસાદાર બની હશે, એટલે કે વાંધો નહીં કરી નાખો. જીને કીધું, તથાસ્તુ. ફાઇનલી ત્રીજું વરદાન માંગવાનો વારો આવ્યો. પેલી બાઈએ શું માંગ્યું છે ખબર છે? શું? કે મને એક માઇનર એટેક આવી જાય. ને ટૂંકમાં પતિ પતિ ગયો એમ ને. આ પત્ની નામના પ્રાણીને તમે ઓળખતા નથી? એ મામાજી, મને એક વાત કહો, તમે તો ક્યારે લગ્ન નથી કર્યા ને, તો તમને આ પત્ની નામના જીવ વિશે આટલી ખબર કેવી રીતે છે? બેટા, લગ્ન નથી કર્યા પણ જાનમાં બહુ ગયો છું. પણ તમે પરણ્યા કેમ નહીં? અરે બહુ લાંબી સ્ટોરી છે ભાઈ, ટૂંકમાં બતાવજો. ઓકે, ટૂંકમાં કહું. એમ તો જો કે મને પણ એક છોકરી એમ પસંદ આવી ગઈ હતી. એ છોકરી મને કે હું તમારા બધા દુઃખ વેચી લઈશ. મેં કહું, બેન મને કોઈ દુઃખ છે જ નહીં, એ કે હું લગ્ન પછીની વાત કરું છું. રિહર્સલ કરવાની જરૂર જ નથી, એને તો પત્ની કે નાચ મેરે ઘુવડ એટલે નાચવા જ માંડે. જોવું તમારે બોલજો. 1 2 3 શું છે તમને? તમે પણ ધરમચંદ ભાઈ ની ભાષા બોલવા માંડ્યા. નાના બોલો, 1 2 3 મને પણ શીખવા મળે. હા જો, સાસુ પાસેથી વરને નચાવતા શીખશે. નાના ભાભી બોલો, 1 2 3. અરે હું પણ તો જોઉં કે મારા જેવું નાચે છે કે મારા કરતા એ ખરાબ. હવે તો વેવાયને દેખાડો. બસ બસ બસ, આપણે ચાલો 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 નાચીએ. અરે શું નાચીએ? મ્યુઝિક વગાડો. ચાલો. અરે મને નથી આવડતું. ચાલ તો. ના ના, તમે કરો, હું તારી વગાડીશ. કેટલા વખતે આવો ભાઈ, આવો, બેસ બેસ બેસ. અરે લેખા ઓળખે કે નહીં અમને? હા, બહુ વર્ષો પહેલા જોયા હોય એવું યાદ આવે છે. અરે ભાઈ, મારો નાનપણનો ગોઠિયો વસંત, અને આ આની દીકરી હોવી જોઈએ. સોરી બેટા, મને તારું નામ નથી ખબર. એ સંતુ, પણ રંગીલી નહીં હો. એ આજની તારીખમાં જો સંતુ રંગીલી નાટક બન્યું હોત તો સંતુ સિગ્નલ પર દાતણને બદલે શું વેચતે? મચ્છર મારવાના રેકેટ. બસ બસ ધરમચંદ ભાઈ, હું જરા ઓળખાણ કરાવી લઉં. હા કરાવ કરાવ. વસંત, આ મારી પત્ની લેખા.
અને આ એમનો ભાઈ ને મારા ઘરસાળા ધરમચંદ ભાઈ. જો કે લોકો મને SMS બાબાના નામથી પણ ઓળખે છે. કેમ? કારણ કે SMS નો પ્રચાર કરવો એમનો ધર્મ છે. અરે હા ભાઈ, સાચી વાત છે. આજની દુનિયા SMS વગર અધૂરી છે. જો હું તમને સમજાવું, બિઝનેસ લોન જોઈતી હોય તો SMS થી, રસોઈની ટિપ્સ જોઈતી હોય તો SMS થી, અરે જય શ્રી કૃષ્ણ કરવું હોય ને તો SMS થી, આઈ લવ યુ કેવું હોય તો SMS થી, હાર્ટ બ્રેક થયું હોય તો SMS થી, બ્યુટી ટિપ્સ જોઈએ તો SMS થી, જય શ્રી કૃષ્ણ કરવું હોય તો SMS થી, રાધે રાધે કરવું હોય તો SMS થી, સારા સમાચાર SMS થી, ખરાબ સમાચાર SMS થી, અરે SMS વગર આખી દુનિયા અધૂરી છે. અને આ SMS પરથી હું 700 પાનાની ચોપડી લખવાનો છું અને ટાઇટલ આપવાનો છું અંગૂઠા છાપ. શું કામ? કારણ કે લોકો છે ને ટાઈપ કરી કરીને અંગૂઠા છાપ થઈ ગયા છે. રમચંદ, તમારું જ્ઞાન પછી લોકોમાં વહેંચજો, હું પહેલા બધાની ઓળખાણ પૂરી કરી લઉં. હા તો કરાવો ને. હા ભાઈ વસંત, આ છે મારો દીકરો અમાત્ય, આ એની થનારી પત્ની કાદંબરી, અને આ અમારા બે ભાઈ મૈનાંગ ભાઈ. તમે બંને બહુ સારા ટાઈમે આવ્યા છો. હા હા, દીકરાની સગાઈ ના ગોળધાણા ખવાઈ રહ્યા છે ને કઈ? ના ના, ગોળધાણાનો જમાનો ક્યાં રહ્યો છે ભાઈ? હવે તો આ લોકો સભ્યમાં બેસીને સગાઈ નક્કી કરે અને મોકામાં બેસીને હાલ હવે પરણી નાખીએ એમ બોલે, અને લગનની કંકોત્રી પણ SMS થી. બસ બસ રમચંદ, બસ બસ 15 દિવસ પછી લગ્ન છે. અત્યારે બસ આપણે આ સંગીતના રિહર્સલ ચાલતા. એટલે તમારે ત્યાં સંગીત જાતે વગાડવાનું હોય? અમાર ત્યાં તો બેન્ડ વાજા વાળા આવ્યો. મારું મારું ગજબની સેલ્ફ સર્વિસ કહેવાય. એકદમ moneyband.com છે. ના ના બેટા, અમારે ત્યાં પણ બહારથી બેન્ડ વાળા આવે અને સંગીત પાર્ટીએ બોલાવી છે. પણ આ શું છે, ઘરનો પ્રસંગ છે ને, એટલે ઘરવાળા ઉજ્જમ દેખાડે અને મજા કરવાની. હા, અને જેના એક્ટર અને ડાન્સર બનવાનો અરમાન અધૂરા રહી ગયા હોય ને, એ આ બહાને હાથ સાફ કરી લે. હા, એ તો ઓશન શિપિંગ કોર્પોરેશનના MD પિનાકિન દલાલ અને ડાયમંડ જ્વેલર્સના માલિક મૈનાંગ ઝવેરીના વચ્ચેનો મુજરો ક્યારે જોવા મળે? ટૂંકમાં તમારે લગ્ન સુધી અહીંયા જ રહેવાનું છે, એટલે તમે પણ તમારી નજરે જોઈ લો અમારા ઘર ઘરની ભવાઈ. ના હો ભાઈ, આ 15-15 દાડા અહીંયા રોકાવું અમને ન ફાવે. આ તો હું છે કંઈક કામ હતું એટલે મુંબઈ આવવાનું હતું, એટલે મેં હંતુને કીધું કે હાલ તને કાકાની ઓળખાણ કરાવી દઉં, એ બારે તું મુંબઈ પણ જોઈ લેજે. હા, તે મુંબઈ જોતા જોતા 15 દિવસ તો લાગશે, ત્યાં સુધી લગ્ન આવી જશે. ના 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 ના, 15 ધાડા, બાપા બાપા બાપા, એટલા બધા દિવસ માર મુંબઈમાં નથી રોકાવું. બધા રસ્તા ઉપર ઉતરી ગયા હોય ને એવું જ લાગે છે. ઊંધું ઘાલીને દોયડા જ કરે, દોયડા જ કરે. બોલો બેટા, આ શહેરનો મિજાજ છે, દરિયાનું શહેર છે, દરિયા દિલોનું શહેર છે. જે આવે એને પોતાના કરી પોતાનામાં સમાવી લે છે. 100 વાતની એક વાત, તમારે લગ્ન અટેન્ડ કરીને જ જવાનું છે. હું તમારા રહેવાની વ્યવસ્થા કરાવું છું. અરે ભાભી, પણ મારી વાત તો સાંભળો. હા હા, સાંભળતા રહીશું. બોલો, શું કામે આવ્યા હતા? કઈ નહીં, આ રિલાયન્સ વાળા લોહી પીતા હતા તો મેં જ પપ્પાને કીધું કે હાલો ને આપણે મોઢું દેખાડતા આવીએ, એટલે રિલાયન્સ વાળા પથ્થર ખાંડતા મટે. ઓ માય ગોડ, વોટ કાઇન્ડ ઓફ લેંગ્વેજ શી ઇઝ સ્પીકિંગ? આઈ થિંક શી ઇઝ સ્પીકિંગ અમેરિકન ગુજરાતી. મામા રમચંદ, અરે ભાઈ, એવો તો શું પ્રોબ્લેમ હતો રિલાયન્સ વાળા સાથે? અરે ભાઈ, આ રિલાયન્સ વાળા ફોન કનેક્શન ની વાત કરતા હશે એટલે આ લોકો મોડે મોડ ના કહેવા માટે અહીંયા આવી ગયા. હા શું? અરે કઈ નહીં, હવે તને તો ખબર છે આપણી ગામમાં એક નાનકડી જમીન છે. હા, તારા બાપા કઈક 100-200 એકર મૂકી ગયા ને? ના ના, 500 એકર નો ત્રાસ છે અમારા માથે. ઓ, 500 એકર? ઓ, અને એ જમીન પાસે થી ક્યાંથી તેલ નીકળ્યું છે એટલે ઓઇલ કંપની વાળાઓને ત્યાં પેલી રિફાઇનરી નાખવી છે, તો અમારી પાછો પડ્યા છે કે તમારી જમીન વેચી દો. ₹2 કરોડ માંગશો ને તો એ આપશે. અમારે 1 કરોડ નથી જોતા. કેમ કેમ શું ભાભી, અમે ખેડૂત, જમીન વેચી દઈશું તો કરીશું શું? અરે પણ અંકલ, તમે 500 કરોડ ઇન્વેસ્ટ કરશો ને તો તમારી 70 પેઢી બેઠા બેઠા ખાશે. ન્યા જ વાંધો છે, બેઠા બેઠા ખાય ને તો હાડકા હરામ થઈ જાય. આ હાથ પગ હલાવતા રહે તો રાતે નિંદરે સારી આવે ને સ્વાસ્થ્ય સારું રહે. ટોટલ નોન પ્રોફિટ અપ્રોચ છે. લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તો મોઢું ધોવાની વાત થઈ. ના ના હો, મારું તો એવું માનવું છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ને એટલે મોઢું ધોવા તો જવું જ જોઈએ. હવે કોઈ સામાન્ય માણસની સામે આપણે ગંધારા મોઢે નથી ઊભા રહેતા, તો લક્ષ્મીજી તો માં છે ને, એની સામે તો ધોયેલા મોઢે જ ઊભું રહેવું જોઈએ ને. હે, વાહ, વન પીસ છે. હા, મારી એકની એક છે જે પૈણીને
સાસરે વહી જશે અને હા આ 500 કરોડ ગણતા ગણતા અમને બાપ દીકરીને આખું વરો નીકળી જાય હા અને ગણતા ગણતા આંગણા હોજી જાય એ નોખું હા આ આખું નાટક જોવા માટે હમણાં જ શેમારો મી એપ ડાઉનલોડ કરો